જૂનાગઢમાં દિવસમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો બીજી તરફ ગિરનારના પહાડોમાં 7 ઇંચ વરસાદ પડતા પહાડોમાંથી ઝરણાઓ અને ધોધ વહેતા થયા છે, જેને માણવા લોકો ભાવનાથની તળેટી અને ગિરનારની ગોદમાં ઉમટી પડ્યા હતા. જૂનાગઢમાં સવારથી મેઘરાજા એન્ટ્રી કરી હતી ને એ પણ ધમાકેદાર. લોકોએ ઘણા સમયથી થતી ગરમીથી રાહત મેળવી હતી. સવારે શરૂ થયેલ વરસાદ 1 કલાકમાં ગિરનારના પહાડોને તરબોળ કરી મૂક્યા હતા અને બપોર સુધીમાં 3 ઇંચ વરસાદ વરસી જતા ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હતું. શહેરભરમાં ચારે બાજુ ગોઠંડુ પાણી ભરાવા લાગતા લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ વરસાદ રોકી રોકીને આવતો હોવાથી લોકોની સમસ્યા વધી ન હતી. બીજી તરફ ગરવા ગિરનારની ગોદમાં 7 ઇંચ વરસાદ પડી જતા ચારે બાજુ ધોધ પડવાના દ્રશ્યો પ્રકૃતિ પ્રેમીઓ માટે સુભાણું બની રહ્યા છે. અને પવિત્ર દામોદર તીર્થમાં જે જળ આવ્યું છે, ઉપરવશમાં ઓછામાં ઓછો 8 ઇંચ વરસાદ હોય ત્યારે દામોદર તીર્થ છે એ બે કાંઠે જાય, અને પ્રથમ વખતમાં જ શંકર ભગવાનનું જે દેવ મંદિર આવેલું છે તીર્થેશ્વર મહાદેવ અને પિતૃગ્રંથ મુક્તેશ્વર મહાદેવ એટલે કે પીપળાની પાસે થઈ અને પ્રથમ વરસાદે જ તીર્થક્ષેત્રને જળથી જળભીનું કર્યું છે, અને હજી પણ ગિરનારની અંદર અવિરત ધારા અને ખાસ કરીને જે મહામંત્ર જેનો નાદ કહેવામાં આવે છે, જટા શંકરે સ્નિધ્યઃ સ્વર્ણરેખા મહાનદે કંઠલ્ન મુચ્યતે, તો એ ગિરનારી ગંગા એટલે સુવર્ણરેખા અને સોનાનું પાણી એટલે જટા શંકર મહાદેવનું આ પાણી. વૈશાલી કગરાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.